ખાતે આવેલ સસ્તા અનાજની દુકાનમાં સરકાર દ્વારા અપાયેલા અનાજનો ઓછો જથ્થો આપી વધુ અનાજ જોઈતું હોય તો વધારાના રૂપિયાની માંગણી કરનાર દુકાનદારને એસીબીની ટીમે વધારાના 120 રૂપિયાને તો ઝડપી પાડ્યો છે. એસીબી પાસેથી મળતી માહિતી મુજબ ડબોલી ગામ ખાતે આવેલ પટેલ ફળિયામાં રહેતા અને ડબોલીમાં અખંડાનંદ સોસાયટીના રાજલક્ષ્મી એપાર્ટમેન્ટમાં સસ્તા અનાજની દુકાન ધરાવતા બાબુ પટેલ દ્વારા ગ્રાહકોને સરકાર દ્વારા નિયત કરાયેલ માપદંડ કરતા ઓછું અનાજ આપી રાશન કાર્ડમાં ચીડા કરી વધુ જથ્થો બતાવી સરકારી ધારાધોરણ કરતા વધુ કિંમત મેળવી ગ્રાહકો સાથે મોટા પ્રમાણમાં ઠગાઈ આચરતો હોવાની ફરિયાદ ઉઠી છે. ત્યારે એસીબીએ તેની દુકાને છટકું ગોઠવતા ત્યાં દુકાનદાર બાબુ પટેલ ગ્રાહકને સરકારી નિયમ મુજબનું અનાજ નહીં પાડવી ઓછું અનાજ આપી વધારાનું અનાજ આપવાના અવેશ પેટી 120 રૂપિયાની માંગણી કરાઈ હતી અને રૂપિયા લેતો પકડાઈ ગયો હતો. તો અગાઉ સરકારી અનાજના કાળા બજારનો કેસ બહુ ગાજ્યો હતો ત્યારે હવે એસીબીએ વધુ રૂપિયા મેળવી ઓછો જથ્થો આપનાર એક સરકારી અનાજના કાળા બજાર કરનારને ઝડપી પાડતા અન્ય કાળા બજારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. અરવિંદ રાઠોડ સાથે અનેજ ગુજરાત ન્યૂઝ સુરત.